અબડાસા મત વિસ્તારના સ્થાનિક પ્રશ્નો સંદર્ભે ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા ઉપવાસ ઉપર ઉતર્યા. ધારાસભ્યને ઉપવાસ ઉપર ઉતરવું પડે છે ત્યાં સુધી કચ્છને ન્યાય નહીં. અબડાસા વિધાનસભા મત વિસ્તારમાં સમાવેશ લખપત અબડાસા તેમજ નખત્રાણા તાલુકામાં અછત દરમિયાન પાણી ઘાસચારા તેમજ સ્થાનિકોને રોજગારી સંદર્ભે સરકાર અને ઉદ્યોગગૃહોને વારંવાર કરાયેલી રજૂઆતો બાદ પણ કોઈ નિરાકરણ ન આવતા ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ અનિશ્ચિતકાળના ધરણાનો પ્રારંભ કર્યો છે. અલ્ટ્રાટેક કંપનીના ગેટ સામે અનિશ્ચિત મુદ્દાના ઉપવાસ આરંભતા રાજકીય સામાજિક અગ્રણીઓ સાથે જોડાયા હતા. આ ઉપવાસથી સમગ્ર રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. સ્ટોરી બાય રમેશ ભાનુશાલી, નલિયા. ખાસ ઉપવાસ ઉપર ઉતરવાનું કારણ આ ત્યાં દુષ્કાળ વરસ છે અને ગઈ સાલ પણ વરસાદ ઓછો હતો, આ વરસ બિલકુલ વરસાદ થયો નથી. તો એના માટે સ્થાનિક જે અમારી પ્રજા છે આજુબાજુ, ખાસ અમારા પશુપાલક અને વરસાદ આધારિત ખેડૂત, તો એમને કોઈ ધંધો છે નહીં, રોજગારી કંપની આપતી નથી, પાણી નથી આપતી, ઘાસ નથી આપતી, સ્થાનિક લોકોને કાંઈ ધ્યાન દેવામાં આવતું નથી. તો અવારનવાર રજૂઆત આપણે સંકલનમાં ગુજરાત સરકારમાં કંપનીને અવારનવાર લેટરો લખેલા, પાર્ટી સુધી ધ્યાન દીધેલ નથી. તો ગાંધીજીના માર્કે આ જે લોકોના પ્રશ્ન છે એના માટે આજે અમે ઉપવાસ ઉપર બેસવાની ફરજ પડી છે. તો અત્યારે જ્યાં સુધી પ્રશ્ન સોલ્વ નહીં થાય ત્યાં સુધી ઉપવાસ ઉપર બેસવાના છીએ. અને આનામાં જે આંકડા છે એ પણ એમને ખોટા આપ્યા છે, કંપનીવાળા આપ્યા છે. ખરેખર કંપનીમાં 1400-1500 માણસો કામ કરે છે, એમને 850 આપ્યા છે લખીને. 850માંથી ગુજરાતના સમજો ને 160 છે, આખા ગુજરાતના, તેમાં કચ્છના તો ખાલી 56 જ કાયમી આખા કચ્છના. અહીંયાના આજુબાજુના તો 5 જણા પણ નથી જેની જમીન ગયું, આ તે ગઈ, અને એટલે બિલકુલ ધ્યાન દેવામાં આવતું નથી. અને ગામોમાં વિભાજન કરી અમુક એમને લાંચ રસો દઈ ગામમાં ઝઘડા કરાવી અને એમને પોતાની દાદાગીરી રીતે હલાયા કરે. અને જો ગામ લોકો જેની ખેતી છે વરસાદ થાય ત્યારે વાવે તો એ પણ આને કંપનીના કારણે એને નુકસાન થાય છે, એનો પાક થતો નથી. જો રજૂઆત જાય તો એના માટે પોલીસ ફરિયાદ કરવામાં આવે, દાદાગીરી કરાવે, ખોટી રીતે હેરાન કરવા અમે, એના કારણે નબળા માણસો ગરીબ માણસો બીએ એ રજૂઆત કરવા જતા નથી. આજથી સુધી એમને ગેરઉપયોગ કર્યો છે નથી. ખનિજ જે એની છે એનાથી પણ બહાર ગેરકાયદેસરની ખનિજ વધારે ઉપાડી રહ્યા છે, પ્રાઇવેટમાંથી ઉપાડી, ગેરકાયદેસર ઉપાડી, અવારનવાર રજૂઆત ખનિજ ખાતામાં ઘણી બધી કરી છે પણ કોઈ પણ ધ્યાન દેવામાં આવ્યું નથી. તો એના કારણે આજે અમે સખત ઉપવાસ ઉપર બેઠા છીએ અને આ જ્યાં સુધી પરિણામ પ્રજાલક્ષી નહીં આવે ત્યાં સુધી અમે ઉઠવાના નથી. અને આ જો ગાંધીજીના માર્ગે શાંતિથી કોઈ અમને અગાઉની નથી કરવી, અને જો એનું પરિણામ નહીં આવે તો આ ગેટ બંધ કરીને પણ અમે બેસું. પછી એમને ધરપકડ કરવી હોય, જે કરવી હોય, જેલમાં લઈ જશે તોય જમવાનું નથી, ઉપવાસ એટલે ઉપવાસ, પછી જ્યાં જે કરવું એ કરે, અને નથી જામીન કરાવવાના. જ્યાં સુધી આનો નિર્ણય આવે ત્યાં સુધી કોઈ પણ કંઈ કરો નથી. એટલે આ અમારો નિર્ણય એક જ છે, અવારનવાર રજૂઆત કરો છે, છેલ્લા 12 મહિનાથી કોઈ નિર્ણય ના આવતા આ નિરાશ થઈ બધી પબ્લિકની અવારનવાર રજૂઆત હોય, ફોન દર હોય, એટલે કંટાળીને અહીંયા બેસવું પડ્યું છે. આજે જો લોકોનું એવું છે, આ લોકશાહી છે, જો લોકશાહીને સમજીએ તો લોકોનું આમાં જરૂર નથી રહેતી. પ્રતિનિધિની જવાબદારી છે, સરપંચની રહે, તાલુકાની રહે, જિલ્લાની રહે, અને પછી ધારાસભ્યની રહે, એને એના પ્રશ્નોના માટે લડવા માટે એકલો બેસે તો બસ, એટલે હું એકલો જ બેસવાનો છું. બાકી જે એમને બેસવું સ્વઈચ્છા ઠીક ન કહું, હું તો બેઠો જ છું, એને બધાએ મને મત દીધા ત્યારે હું ચૂંટાણો છું, એટલે કોઈને બેસવાની જરૂર નથી. મારું તો કહેવાનું એવું છે, કારણ કે અમારો કોઈ એક આ કોઈ પક્ષની વાત નથી, એક એ મગજમાં રાખજો બધા, આ કોઈ પક્ષની નથી, આનામાં કોઈ જ્ઞાતિ નથી, આમાં કોઈ ધર્મ નથી. આ અમારો બોર્ડર વિસ્તાર છે, બિલકુલ બોર્ડર ઉપર કોઈ ગામ રહેશે નહીં, તમામ વસ્તી ખાલી થઈ રહી છે, આરોગ્ય નથી, શિક્ષણ નથી, પાણી નથી, રોજગારી નથી, તો અમારે રહીને કરવું શું અહીંયા કરે. તો આના માટે ખાસ આ લડત છે, એટલે તમામ જે મિત્ર અહીંયા હાજર છે, ભાઈઓ આજુબાજુના ગામડા, એ ખાસ ધ્યાન રહે. મીડિયાવાળા મિત્ર કે ભાઈ પાછા અમારું પાછું એવું કામ નથી કે કાંઈ મતલબ છે, આ છેલ્લા 12 મહિના ત્યાં મારી ચૂંટણી થઈ ગઈ, આ બધાએ મત આપ્યા છે, એનામાં એક પણ કોઈ એવો લેટર વધારે કે મારા વ્યક્તિગત કે મારા ભાઈબંધ કે મારા દોસ્તાર કે મારી સમાજના કે મારા પક્ષના એક પણ લેટર લખ્યો કે આને કામ રાખો. મારો એક જ ભણામણો કે સ્થાનિક રોજગારી, એટલે તમામ જ્ઞાતિ આવી જાય, કોઈ એનામાં બાકાત ન રહે, એટલે કોઈ અમારે લાલચ મળે એના કારણે કોઈ ઉઠવાના વ્યક્તિ એ અમે નથી. તમામને જ્યારે સંતોષ થશે ત્યારે અમે બતાશું. જેટલી 3 તાલુકામાં કંપની છે બધાને અમે લેટર લખ્યો છે, આનામાં લખેલું છે તમામ કંપની, કોઈ અલ્ટ્રાટેકની જરાક દાદાગીરી વધારે છે એટલે એના ગેટ ઉપર ખાસ બેસવું પડ્યું છે. એટલે સાંગી છે,
અલ્ટ્રાટેક છે, જે જે કંપની ત્રણ તાલુકામાં છે એની તમામને જે ગામ જેને લાગુ પડતું હોય એને પંચાયત ઓફિસને એનું રેગ્યુલર ટેક્સ મળવું જોઈએ, એને મજૂરનો એને જે વ્યવહારિક થતું હોય એને મળવું જોઈએ ઘાસચારા માટે સાત સરકાર. અત્યારે અમારા કચ્છના માણસો જે બહારે રહે છે એ કમાઈ બહાર છે, એને કોઈ લેવા દેવા નથી, છતાં અહીંયા કને અમને દાતા રીતે અહીંયા ફંડ આપે છે અને જે અહીંયા કમાય છે એ દાદાગીરી કરે છે, તો એ ક્યાં લોકશાહીની વાત આવી? એટલે આના માટે અમારી સખત લડાઈ, સખત અમારી રજૂઆત છે. એ કે છે અમે યોગ્ય ન્યાય અપાવશું, આપણે એક જ વાત કરે છે. મુખ્યમંત્રી છેલ્લા કચ્છમાં ત્યારે ત્યારે આપ્યું સંકલનમાં, એક એક ગામ એક એક ગણાતી કોઈ પણ મને પૂછે એનો જવાબ મારો 12 મહિના બધા મારા કાંઈ લેખિતમાં આટલી ફાઇલું બધી હું લઈ આવ્યું છું, 10 ફાઇલો છે. એક ગામ હોય ખપે ઝાડ જેટલી જાતના છે ને, એ ઝાડ શું કામ કાઢવામાં આવે છે, એનું ગુણ શું છે, એનો જવાબ મારા પાસે છે. ફોરેસ્ટ વાળા કને મારા કાંઈ જવાબ નથી આવ્યું. આરોગ્યનું હોય, શિક્ષણનું હોય, કોઈ પણ જ્ઞાતિનું હોય, ડેમનું હોય, પાણીનું હોય, પશુઓનું હોય, બધાએ જવાબ મારા કને લેખિત એક એક મંત્રીની સરકાર તરફથી મેં જે જવાબ પ્રશ્ન કરી કરી થાકીને અત્યારે ઉપવાસ ઉપર બેસવાની ફરજ પડી છે. આગામી દિવસમાં ભાઈ ઉઠવાનું જ નથી, આ ગેટ બંધ કરશું કાલથી. હવે જો આ કાલ સાંજ સુધી જવાબ ના આવે આડા બેસું, પછી પોલીસની ધરપકડ કરી જે કે હવે અહીંયા કંઈ અમે આતંકવાદી છીએ? કોઈ અહીંયાના એક પ્રજાલક્ષી એક રજૂઆત કરવા આવ્યા છે અને 10 ગાડી પોલીસની, તો પોલીસ દારૂ પકડે ચોરી પકડે એનું કામ બી છે, એ તો કાંઈ કરતી નથી. અત્યારે જોઈએ એટલો દારૂ મળે, કોઈ ચોર હશે એને બધાને ઓળખતા હશે. આ વાયોરમાં કેટલી વાર ચોરી થઈ છે, ઘણી વાર ચોર એકે પકડે પોલીસે, જે એનું કામ કરે છે એ પોલીસે કરવાનું હોય ને. આ કાંઈ સાદા સીધા માણસો જે એક પોતાના હક માટે મજૂર આવ્યા છે, જે અહીં ભણેલા ગણેલા નોકરી મળતી નથી એના માટે આ બેઠા છે, હક માટે બેઠા છે, તે પણ ડિસિપ્લિનથી ખાંધી ચિંધા માર્કે લોકશાહી ડબે. શું નામ છે? જાડેજા શક્તિસિંહ, એમનું નામ અકરી. શું રજૂઆત છે તમારે? એ બીજી રૂપે વડદાર સિમેન્ટમાં કામ કરીએ છીએ. છેલ્લા 19 માસથી અમારો સેલેરી બાકી છે, 3.5 વર્ષનું પીએફ બાકી છે. તેના માટે 31 ડિસેમ્બરના અમે લોકો મીડિયા ભાઈઓને જો ભેળા કરેલા હતા, ત્યાર પછી અમને એટલા હેરાન કરવામાં આવે છે, લાઇટ પાણી કશું રહેવાની સગવડ નહીં. અત્યારે 50-60 ફેમિલી સાથે રહે છે, એના માટે બધું લાઇટ પાણી કનેક્શન કાપવામાં આવેલ છે અને કોઈ જવાબ આપતા નથી. ખાસ કરીને ધારાસભ્ય અલ્ટ્રાટેક સિમેન્ટ ગેટ બાર છે, તો શું આપનું ટેકો છે એમને? જી ટેકો છે, અમે અમારી કંપનીના ગેટ ઉપર છેલ્લા 3 મહિનાથી બેઠા જ છીએ અને આવી સાહેબો અમને કોઈ આવા મોટા વ્યક્તિનો સાથ મળે તો અમે એમને આભારી છીએ. ગામ સાયણ સમાજ યુવક મંડળ પ્રમુખ છું. તો છેલ્લા 1.5 વર્ષથી આ કંપની મને કાઢી નાખ્યું છે. મેં 2007થી કરી આ કંપનીમાં નોકરી કરતો હતો, ત્યારે 120 રૂપિયા અમારી મજૂરી હતી, એ ટાઈમથી અમે નોકરી કરતા હતા. તો મારા જે ગેટ પાસ છે તમામ મારી સાથે છે, આ મારા ગેટ પાસ છે અને જ્યારે નોકરી પાછળ લેવા જઈએ છીએ ત્યારે કુંવર સાહેબ અમને ખાસ કરીને ધમકીઓ આપે છે. એ જ અમારી લડત છે, અમે ધારાસાહેબ શ્રી સિંહ સાથે છીએ, એ અમારી માંગણી છે. કરમસિંહભાઈ સોમા, કે હું કમસે કમ 2 વર્ષ ત્યાં હું કંપનીને માંગણી કરું છું. હું પોતે ડ્રાઇવિંગ કરું છું, પોતે મજૂરી જ કરું છું, પણ ડ્રાઇવિંગની આજની તારીખમાં અમારે આ કંપની અલ્ટ્રાટેક કોઈ ડાળો અમને રાખી નથી. અને જે આજે નહીં કાલે નહીં, આજે નહીં કાલે એવી રીતે અમને વાયદા આપે છે, પણ હજી સુધી અમારો ડ્રાઇવિંગ જે ડ્રાઈવર કંપનીમાં હોય એની જરાક ફોલ્ટ થઈ જાય એને છૂટા કરી દે છે. પણ મારી માંગણી એ છે, હું 2 વર્ષ થયા હું કંપનીની રજૂઆત કરું છું, હજી સુધી મારો નિકાલ નથી કર્યો. પણ હું એ માના ધારાસભ્ય આજે બાપુએ આજે કમસે કમ 15 વર્ષ થઈ ગયા ધારાસભ્ય અમે પહેલી વાર આવી રીતે જોયા છે, અમારી મદદ કરી ગયા છે. જય શ્રી ઓમ. મના શ્રી બિદલા સર્વોદય ટ્રસ્ટ સંચાલિત સહ કલ્યાણજી માવજી પટેલ આરોગ્યધામ 45માં મેડિકલ કેમ્પ અને સર્જિકલ કેમ્પ. કેમ્પના મુખ્ય દાતા ડોક્ટર રુક્ષ્મિની શાંતિલાલ કેનિયાની પૂર્ણ સ્મૃતિમાં વડાલા કચ્છ. કેમ્પનો ઉદઘાટન સમારોહ તારીખ 5/1/2019 શનિવારે સવારે 10 કલાકે. સંધિવા હૃદયરોગ કેમ્પ તારીખ 14/1/2019 દાતા રતનવીર નેચર ક્યોરના મુખ્ય દાતા માતુશ્રી રતનબેન લખમસિંહ ગેલાભાઈ શાવલા પરિવાર ગામ નવાવાસ કચ્છ. કાન નાક ગળા કેમ્પ તારીખ 14/1/2019 ઓપરેશન તારીખ 15/16/17/2019 દાતા જયાબેન સુંદરજી મુરજી ગામ સણોસરા કચ્છ પવઈ મુંબઈ. ઓડિયોલોજી કેમ્પ તારીખ 14/15/2019 દાતા ડોક્ટર અનિલ અને મિનલ મોદી.
કેલિફોર્નિયા, યુએસએ. આંખનો કેમ્પ, તારીખ 18 જાન્યુઆરી 2019, ઓપરેશન તારીખ 19/20/21, જાન્યુઆરી 2019, ગામપત્રી, કચ્છ, હિન્દમાતા, મુંબઈ. દાંતરો કેમ્પ, તારીખ 18 જાન્યુઆરી 2019, ઓપરેશન તારીખ 19/20/2019, દાતા માતુશ્રી લાખણીબાઈ રામજી તેસી, ગાલા પરિવાર, નવનીત, મુંબઈ અને અમદાવાદ. બાળ હાડકા રોગ, તારીખ 19/20/2019, સ્ત્રી રોગ નિદાન કેમ્પ, તારીખ 22 જાન્યુઆરી, ઓપરેશન તારીખ 23/24/2019. દાતા એકસદ ગ્રહસ્થ જનરલ કેમ્પ, તારીખ 3 જાન્યુઆરીથી 22 જાન્યુઆરી. દાતા શ્રીમતી પ્રભાબેન મણીલાલ મારુ, ગામ બિદડા, કચ્છ. હસ્તે અલકા અને કાંતિભાઈ રાંભિયા. લેબોરેટરી તારીખ 3 જાન્યુઆરીથી 22 જાન્યુઆરી. રેડિયોલોજી એક્સરે તારીખ 3 જાન્યુઆરીથી 22 જાન્યુઆરી. દાતા એકસદ ગ્રસ્ત પ્રોસ્થેસિસ અને ઓર્થોસિસ, તારીખ 3 જાન્યુઆરીથી 22 જાન્યુઆરી. દાતા અમી અને અશોક પારેખ, કોલંબસ, ઇન્ડિયાના, યુએસએ. કેન્સર એવરનેસ અને તપાસણી તારીખ 3 જાન્યુઆરીથી 13 જાન્યુઆરી. દાતા ભાનુબેન અને લક્ષ્મીચંદ ધારસી, ગામ કુંદરોડી, કચ્છ. માં ડ્રિંકિંગ વોટર 20 લિટર પાણીની બોટલ માત્ર ₹20 માં. ચોખ્ખું મિનરલ પાણી મેળવવા સંપર્ક કરો 9752201623, 9752201630. સ્થળ માં ગૌશાળા, બાગાયતી ફાર્મ, નર્સરી અને ડ્રિંકિંગ વોટર, સ્વાગત સિટી, શાંતિનિકેતન પ્રાથમિક શાળા સામે, કચ્છ યુનિવર્સિટી, ત્રિકોણ, ચંગલેશ્વર મિર્ઝાપર રોડ, ભુજ, કચ્છ.